જામનગરમાં મતદાન જાગૃતિ અંતર્ગત રન ફોર વોટ કેમ્પેન યોજાયો. જામનગર જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટરે ક્રિકેટ બંગલોર ખાતેથી રથનું પ્રસ્થાન કરાવ્યું. આગામી તારીખ 7 મેના રોજ ગુજરાતમાં લોકસભા સામાન્ય ચૂંટણી 2024 અંતર્ગત મતદાન યોજવામાં આવશે. સમગ્ર ગુજરાતમાં વધુમાં વધુ લોકો મતદાન કરે તે દિશામાં મતદાન જાગૃતિ લક્ષી કાર્યક્રમોનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે જામનગરમાં તારીખ 5 મેના રોજ સવારે 7 વાગે અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ક્રિકેટ બંગલો ખાતેથી રન ફોર વોટ કેમ્પેન અંતર્ગત રેલી યોજવામાં આવી હતી. જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર બીકે પંડ્યા સહિતના મહાનુભાવોએ લીલી ઝંડી આપી રેલીનું પ્રસ્થાન કરાવ્યું હતું. આ રેલીમાં મતદાન જાગૃતિ લક્ષી સંદેશાઓ જેવા કે મતદાન દરેક નાગરિકની ફરજ, મતદાન જરૂર કરો, મારો મત મારો અધિકાર, મારો મત મારું ભવિષ્ય જેવા પોસ્ટરો અને બેનરો વિદ્યાર્થીઓ દ્વારા રાખવામાં આવ્યા હતા અને દેશના તમામ નાગરિકોને અવશ્ય મતદાન કરવાનો સંદેશો આપવામાં આવ્યો હતો. ક્રિકેટ બંગલો ટાઉન હોલ 3-32 સર્કલ લીમડા લેન થઈને ક્રિકેટ બંગલો ખાતે કાર્યક્રમની પૂર્ણાહુતિ થઈ હતી. જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ રેલીમાં જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજ, જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ, ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર ડીએ ઝાલા, જિલ્લા પુરવઠા અધિકારી બારડ, જિલ્લા રમત વિકાસ અધિકારી બીજે રાવલિયા, સ્વીપ નોડલ અધિકારી બીએન વિજ્જા, તાલુકા વિકાસ અધિકારી સરવૈયા, મામલતદાર વિરલ માંકડિયા, પદાધિકારીઓ અધિકારીઓ સૌરાષ્ટ્ર ઝોન, યોગ કોઓર્ડિનેટર પ્રીતિબેન શુક્લ, ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ ઓથોરિટીના ખેલાડીઓ, જામનગર જિલ્લા હોમગાર્ડ્સ શિક્ષકો વિદ્યાર્થીઓ સહિત જામનગરવાસીઓ બહોળી સંખ્યામાં જોડાયા હતા. અરસલ કંદેડિયા, ચેલેશ ટીવી, જામનગર.